નમસ્કાર બાર દોસ્તો કેમ છો મજામાં ને ગયા અંકમાં આપણે કોટિકોણ અને કોણ વિશે ભણ્યા હવે ભૂમિતિના અન્ય પાયાના ખ્યાલો વિશે આજે આપણે શીખવાના છીએ તો ચાલો આપણી સફર શરૂ કરીએ ચાલો બાર દોસ્તો આજે આપણે કોણ વિશે શીખીએ કોણ એટલે શું ચાલો જોઈએ અહીં તમારી પાસે એક પાઠ્યપુસ્તક અથવા તો કોઈ પણ પુસ્તકનું એક ચિત્ર રજૂ કરેલ છે તેની બાજુઓ એટલે કે એક પાનું ખુલ્લું છે અને પૂંઠાઓને જો આપણે કિરણ તરીકે દર્શાવીએ તો અહીં તમે જોઈ શકો છો તે રીતે ત્રણ કિરણને આપણે દર્શાવી શકીએ હવે આ કિરણો વચ્ચે બનતો ખૂણો એટલે તેને આપણે એ અને બી વડે દર્શાવેલ છે જે તમે અહીં જોઈ શકો છો હવે આ ખૂણાઓ એ અને બીમાં એક ભૂજા સામાન્ય છે જે તમે અહીં લાલ રંગથી દર્શાવેલી જોઈ શકો છો અને જે ભૂજાઓ સામાન્ય નથી તે અહીં તમે જોઈ શકો છો કે જે સામાન્ય ભૂજા છે એની સામસામેની બાજુએ આવેલી છે જે અહીં તમે અલગ રંગથી એટલે કે વાદળી રંગથી દર્શાવેલી જોઈ શકો છો બીજું ઉદાહરણ જોઈએ આ ખૂબ જાણીતી વસ્તુ છે તેને સ્ટિયરિંગ વ્હીલ અથવા તો સાદી ભાષામાં આપણે એને શું કહીએ છીએ ગવંડર બરાબર ને બાળ મિત્રો હવે તેમાં પણ ખૂણાઓ રચાય છે તો ક્યાં રચાય છે જોઈએ અહીં તમે જોઈ શકો છો કે લાલ રંગથી દર્શાવેલા કિરણો વચ્ચે ખૂણો રચાય છે આ ત્રણેય કિરણો એક સામાન્ય ઉદ્ભવ બિંદુ બિંદુઓમાંથી ઉત્પન્ન થાય છે અને તે ત્રણ ખૂણા બનાવે છે કયા કયા ત્રણ ખૂણા ચાલો જોઈએ ખૂણો પીઓ ક્યુ ખૂણો ક્યુ ઓઆર અને ખૂણો આર ઓ પી બરાબર છે હવે ખૂણો પીઓક્યુ અને ખૂણો ક્યુ માં એક ભૂજા ઓક્યુ સામાન્ય જોવા મળે છે જે અહીં રંગ બદલતી જોવા મળે છે ઉપરાંત ખૂણો પીઓક્યુ અને ખૂણો ક્યુ ઓઆરની અન્ય ભૂજાઓ જે ઓ અને ઓઆર વડે દર્શાવેલી છે તે સામાન્ય સામ સામસામેની બાજુએ આવેલી છે હવે આ બંને ઉદાહરણોમાં આપણે કેટલીક સામાન્ય બાબતો જોઈ તે સામાન્ય બાબતો આપણને આસન્ન કોણ કોને કહેવાય છે તેના તરફ દોરી જાય છે તો આ કઈ બાબતો છે કે જેના આધારે તમે નક્કી કરી શકો કે આપેલ ખૂણાઓની જોડ આસન્ન કોણ છે કે નહીં ચાલો જોઈએ પહેલી બાબત જે ખૂણાઓ આસન્ન કોણ રચે છે તેઓમાં એક શિરોબિંદુ સામાન્ય હોય છે જે અહીં આપણે બિંદુ દ્વારા દર્શાવેલ છે બીજી બાબત તેમનો એક ભુજ સામાન્ય હોય છે જે આપણે બંને ઉદાહરણોમાં જોયો ત્રીજી બાબત જે ભુજ જુદા જુદા છે તે સામાન્ય ભુજની સામસામેની બાજુઓ હોય છે જે બે ખૂણાઓ આ ત્રણ બાબતનું પાલન કરતા હોય તે આસન્ન કોણ રચે છે તેમ કહી શકાય હવે આસન કોણ છે કે નહીં તે ચકાસવા માટેની એક આકૃતિ જોઈએ જે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ છે અહીં પ્રશ્ન એવો છે કે એક અને બે વડે દર્શાવેલા ખૂણાઓ આસન કોણ છે જો નથી તો શા માટે નથી પહેલી આકૃતિમાં ખૂણો એક અને ખૂણો બે તેઓનું એક શિરોબિંદુ સામાન્ય છે ઉપરાંત બંનેમાં એક ભૂજા સામાન્ય આપણે જોઈ શકીએ છીએ જ્યારે અન્ય ભૂજાઓ જે સામાન્ય નથી તે સામાન્ય ભૂજાની સામસામેની બાજુએ છે આકૃતિ બે માં પણ ખૂણો એક અને ખૂણો બે બંને એક સામાન્ય શિરોબિંદુ ધરાવે છે સામાન્ય ભૂજા ધરાવે છે અને જે ભૂજાઓ સામાન્ય નથી તે સામાન્ય ભુજાની સામસામેની બાજુએ આવેલી છે જ્યારે ત્રીજી આકૃતિમાં કંઈક જુદાપણું જોવા મળે છે તમે કહી શકશો શું જુદાપણું દેખાય છે તમને હમ તમે જુઓ કે ત્યાં ખૂણો એક અને ખૂણો બે બંનેમાં સામાન્ય શિરોબિંદુ નથી બંનેનું ઉદ્ભવ બિંદુ અલગ અલગ છે તો શું તમે એને આસન કોણ કહી શકશો ના તો આ આકૃતિની અંદર એક અને બે તે આસન કોણ બનાવે છે જ્યારે આકૃતિ ત્રણમાં ખૂણો એક અને ખૂણો બે આસન કોણ નથી બરાબર બાર દોસ્તો આસન કોણ વિશેના કેટલાક પ્રશ્નો વિચારવા માટે મગજને થોડી કસરત કરાવીએ શું બે આસન કોણ કોટિકોણ હોઈ શકે વિચારો તો હવે અહીં આસન કોણનો ખ્યાલ અને કોટિકોણ બંનેના ખ્યાલ સ્પષ્ટ હોવા જોઈએ આસન કોણમાં એક ભૂજા સામાન્ય હોવી જોઈએ અને કોટિકોણમાં જે બે ખૂણા લઈએ છે તેનો સરવાળો નેવું થવો જોઈએ જો જે બે આસન કોણ આ શરતનું પાલન કરે તે કોટિકોણ હોય શકે તો આનો જવાબ શું આવશે મિત્રો આનો જવાબ હા આવશે તમે આને ચકાસવા માટે જુદા જુદા માપના આસન્ન કોણ લઈ તેનો સરવાળો નેવું થાય છે કે નહીં તે ચકાસો અને આ બાબતની ખાતરી કરો બીજો પ્રશ્ન જોઈએ એક લઘુકોણ અને બીજો ગુરુકોણ

એક ભૂજા સામાન્ય હોવી જોઈએ જો આ બાબતોનું પાલન થાય તો તે આસન કોણ બનાવી શકે તો શું અહીં લઘુકોણ અને બીજો ગુરુકોણ આસન કોણ બનાવશે ચાલો જવાબ આપો તો મિત્રો અહીં લઘુકોણ અને ગુરુકોણ આસન કોણ બનાવી શકશે હવે ત્રીજો પ્રશ્ન વિચારીએ શું બે આસન કોણ પૂરક કોણ હોઈ શકે પૂરકકોણ એટલે શું આપણે અગાઉ ભણી ગયા છીએ પૂરક કોણ એટલે જે બે ખૂણાનો સરવાળો એકસો એસી અંશ થાય તેને આપણે પૂરક કોણ કહીએ છીએ તો અહીં પણ આપણે અગાઉ ચર્ચા કરી તે મુજબ આસન્ન કોણ પૂરક કોણ હોય શકશે અહીં તમે એક ચિત્ર જોઈ રહ્યા છો શેનું ચિત્ર છે તમે તરત જ ઓળખી ગયા આ એક પુલ છે તેની અંદર પુલની જે લંબાઈ છે તેને આપણે અહીં દર્શાવ્યા પ્રમાણે કિરણો વડે દર્શાવીએ અને પુલ પરનો જે પિલર છે તેને ત્રીજા કિરણ વડે દર્શાવીએ તો અહીં દર્શાવ્યા પ્રમાણે ત્રણ કિરણો રચાય છે અને તમે જોઈ શકો છો કે ડાબી બાજુના બે કિરણોથી એક ખૂણો રચાય છે જેને આપણે એક નામ આપ્યું છે અને જમણી તરફના જે બે કિરણો છે તેની મદદથી એક ખૂણો રચાય છે જેને આપણે બે નામ આપેલ છે હવે આ ખૂણો એક અને ખૂણો બે એ બંને ભેગા મળવાથી તમે જોઈ શકો છો કે એક રેખા બને છે અને બંને કિરણો કે જે સામાન્ય નથી તે પરસ્પર વિરુદ્ધ કિરણો છે હજી આ ખ્યાલને વધુ સ્પષ્ટ કરવા

અહીં તમે જોઈ શકો છો કે લાલ રંગથી એક ખૂણો દર્શાવેલ છે જેને આપણે એક નામ આપ્યું છે સામેની બાજુએ પણ લાલ રંગનો ખૂણો છે તેને આપણે બે નામ આપેલ છે અહીં પણ અગાઉની જેમ ખૂણો એક અને ખૂણો બે એ બંને ભેગા મળીને એક રેખા રચે છે અને તેઓમાં એક ભૂજા સામાન્ય છે તો આ બંને ઉદાહરણોમાં તમને કંઈ સામાન્યપણું જોવા મળ્યું બાર દોસ્તો શોધી કાઢો અને વિચારો આ બંને ઉદાહરણોની અંદર શું જોવા મળ્યું તો એ જોવા મળે છે કે તેમાં જે સામાન્ય છે તે બાજુ સિવાયની બે ભૂજાઓ અથવા તો બે બાજુઓ એ વિરુદ્ધ કિરણ રચે છે તો આ જે ખ્યાલ છે તેને આપણે રૈખિક જોડ વડે ઓળખીએ છીએ તો રૈખિક જોડ એ એવા આસન્ન કોણ છે જેની સામાન્ય બાજુ સિવાયની બે બાજુઓ વિરુદ્ધ કિરણ હોય હવે બીજી બાબત જો રૈખિક જોડ ના બે ખૂણા ભેગા થવાથી એક રેખા રચાતી હોય તો બંને ખૂણાનો સરવાળો કેટલો થતો હશે વિચારો તો આપણે અગાઉ ભણી ગયા છીએ સીધી રેખાથી બનતો ખૂણો તેને આપણે સરળ કોણ કહીએ છીએ તેનું માપ એકસો એંશી અંશ હોય છે તો અહીં પણ રેખિક જોડના ખૂણાઓના માપનો સરવાળો એકસો એસી અંશ થાય છે આ આકૃતિ તમે તમારા પાઠ્યપુસ્તકમાં પણ જોઈ શકો છો અને તમારે જાતે કરવી હોય તો પણ આ પ્રવૃત્તિ કરી શકો બે પેન્સિલ લઈ તેને રબર બેન્ડ વડે બાંધી આ પ્રમાણે ગોઠવો તો તમને તેમાં ચાર ખૂણાઓ જોવા મળશે જે અહીં તમે એક બે ત્રણ અને ચાર વડે દર્શાવેલ જો આ બે પેન્સિલોને અલગ અલગ રેખા વડે દર્શાવીએ તો તમે આકૃતિમાં જોયા મુજબ દર્શાવી શકો અને તેમાં રચાતા ખૂણાઓ એક ખૂણો બે ખૂણો ત્રણ અને ખૂણો ચાર વડે દર્શાવી શકીએ હવે અહીં તમે જોઈ શકો છો કે ખૂણો એક અને ખૂણો ત્રણ એના માપ સરખા છે કઈ રીતે ખબર પડશે તો આપણે જે અગાઉ ભણી ગયા રૈખિક જોડ તેનો ઉપયોગ કરીને તમે આની ચકાસણી કરી શકો કે ખૂણો એક અને ખૂણા ત્રણનું માપ કઈ રીતે સમાન થઈ શકે તેને સરખા રંગથી દર્શાવેલ છે અહીં ખૂણો એક અને ખૂણો ત્રણ ઉપરાંત ખૂણો બે અને ખૂણો ચાર અભિકોણો છે અને આપણે જોયું તેમ અભીકોના માપ હંમેશા સરખા હોય છે હવે એક પ્રશ્ન વિચારીએ નીચેની આકૃતિમાં અને કિંમત શોધો અહીં તમે આકૃતિમાં જુઓ તો કુલ ચાર ખૂણામાંથી ત્રણ ખૂણા આપણે શોધવાના છે ચાર ખૂણા પૈકી એક ખૂણાનું માપ પંચાવન અંશ આપેલ છે હવે આપણે અહીં અગાઉ ભણી ગયેલા ખ્યાલોનો ઉપયોગ કરવાનો છે તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે એક્સ અને પંચાવન એ અભિકોણ રચે છે તો આપણે કહી શકીએ કે એક્સનું માપ પણ કેટલું થશે પંચાવન અંશ થાય છે આકૃતિમાં તમે જોઈ શકો છો કે ખૂણો એક્સ અને ખૂણો વાય રૈખિક જોડ રચે છે એટલે કે રેખિક જોડના ખૂણા છે તો તેનો સરવાળો કેટલો થશે બાળ મિત્રો અને વાય બરાબર એકસો એસી અંશ માટે પંચાવન વત્તા વાય બરાબર એકસો એસી માટે વાય બરાબર એકસો એસી ઓછા પંચાવન માટે વાયની કિંમત આપણને એકસો પચીસ અંશ મળશે હવે ઝેડની કિંમત શોધીએ વાય અને ઝેડ તમે જોઈ શકો છો કે આકૃતિમાં તે અભિકોણોની જોડ રચે છે હવે અભિકોણના માપ સરખા હોય માટે આપણે કહી શકીએ કે વાય બરાબર ઝેડ હવે વાયનું માપ કેટલું મળ્યું આપણને એકસો પચીસ તો માટે ઝેડનું માપ પણ કેટલું હશે એકસો પચીસ અંશ માટે ત્રીજો ખૂણો ઝેડ પણ આપણને મળી ગયો આમ આપણે ત્રણ ખૂણા અને શોધવાના હતા તેના માપ અનુક્રમે પંચાવન પચીસ અને એકસો પચીસ અંશ મળે છે આજના અંકમાં આપણે આસન્ન કોણ રેખિક જોડના ખૂણા અભિકોણ વગેરે વિશે ભણ્યા વધુ આપણે આવતા અંકમાં ભણીશું ચાલો આવજો Namaskar. <laughs> Hello. Hi. Joe. Shanu Chitracha. Which picture is this? Right. Yes. Bird. Good. This is a bird. Joe Biju. Awecha.

ચિત્ર ઉપરથી તમને થોડી મૂંઝવણ હશે પણ જુઓ આ જે ચિત્ર છે ને એ મારા મોઢા ઉપર પણ છે એવું જ બતાવો જુઓ આ ચિત્ર આંખ જેવું લાગે છે આઈ નો નહી આ ચિત્ર નાક જેવું લાગે છે નોઝ નહી ચાલો જવા દો આવું લાગે છે

જોઈ લેજો અને હવે આપણે એને શું કહેશું પેરેટ કેટલાક બાળકો આપણા દરિયા કિનારે પણ રહે છે અને એ તો દરિયામાં જઈને જુએ છે શું જોવે છે માછલી ફિશ આને કહેશું આપણે દિસ ઇઝ અ ફિશ ગુડ ત્યાર પછી આપણી પાસે આવે છે કાર તો ધીસ ઇઝ એ કાર રાઈટ આ બધા શબ્દો એ હવે તમારી ટેક્સ્ટબુકમાં જુઓ ના ઓપન યોર ટેક્સ્ટબુક આ યુનિટ ફોરમાં માં જોવાનું ટાઈટલ તો ચાલો નંબર સૂચના નીચે આપેલ ચિત્ર જુઓ તમારા શિક્ષક વર્ણન કરે તે સાંભળો અને પછી જે કહે તે પ્રમાણે તેમની સૂચનાઓ અનુસરો શિક્ષક મિત્રો સૂચનાઓ નીચે ફૂટનોટમાં આપેલી છે લેટ્સ બિગિન ધી એક્ટિવિટી પહેલા આપણે જોઈ લઈએ કે આપણે શું કરવાનું છે જો એક સુંદર મજાનું ચિત્ર i have the same picture this is in your textbook let's begin the activity the first instruction in the textbook is draw a mustache on the fat boy's face Chalo. Who is the fat boy? Yes, this boy is fatter than this boy. But our tujho have so pratham hoo a chokara na face super much duru

Yes, Chala Dory. Draw Second Instruction Draw a star on the high. Mountain. So, where is the mountain? Yes, this is a mountain. But there are two mountains. One, two. This mountain is higher than this mountain. So, now, first I put a star on the high mountain, right? Now you have to draw the star on the high mountain. Tashana To do. figure now instruction number three put a bird on the tall tree so here there are two trees this tree is taller than this tree so i play that this tree is shorter

તમને પક્ષી દોરતા આવડે છે ચલો તો આપણે એવું કરીએ કે તમે લોકો આ જે તમારું ટોલ ટ્રી છે ને એના ઉપર પક્ષી દોરો ના Instruction number four. Draw a car on the short road. This road is shorter than this road. This road is longer than this road.

અલગ અલગ પ્રકારની તો તમે જે પ્રકારની કાર જોઈ હોય તમને જે પ્રકારની કાર દોરતા આવડતી હોય એ પ્રમાણે દોડો થઈ ગયું ગુડ નાવ ઇન્સ્ટ્રક્શન નંબર ફાઈવ જો તમારે આ તળાવની અંદર એક માછલી દોરવાની છે જુઓ પહેલા આપણે હું અહિયાં એક ફીશ ને તળાવમાં મૂકું છું જુઓ લેક જોયું ને હવે તમારે માછલી દોરવાની છે માછલીઓ તો ઘણા બધા રંગમાં હોય તો યુ કેન યુઝ ડિફરન્ટ કલર્સ યસ એન્ડ ડ્રો એ ફિશ ઇન ધી લેક

ઇન ધ લાઈફ આટલી વસ્તુ તમારા ચિત્રોમાં બની ગમ્યું ને કેવું સરસ મજાનું ચિત્ર થઈ ગયું તો હવે બરાબર શબ્દો યાદ રાખજો ટોલર શોર્ટર ફેટર આવડશે ને આ બધા શબ્દો આપણે શીખ્યા હજી ઘણા બધા શબ્દો આપણે શીખવાના છે પણ તમે યાદ રાખજો સાંભળતા રહેજો બોલતા રહેજો તમને જ્યાં કોઈ ઊંચું દેખાય તો તમારે ટોલર લંગર એવા શબ્દોનો ઉપયોગ કરવાનો તમને કોઈ વસ્તુ નાની દેખાય તો તમે કહેશો સ્મોલર કરશો ને આવા ઉપયોગ કરજો પક્ષી દોરતા શીખવાનું છે એવી રીતે તમે કાર જોઈ છે તો કારને પણ તમે એ પ્રમાણે દોરો તો આ કાર આ આ પક્ષી સ્ટાર અને આપણી પાસે આ માછલી આવી તો આમ આ આખું ચિત્ર તમે એમાં જુદી જુદી વસ્તુઓ દોરી અને હવે આ આખું ચિત્ર આપણી પાસે તૈયાર થયું તમારા પુસ્તકોમાં કેવા સરસ મજાના ચિત્રો તમે દોર્યા છે બ્યુટિફુલ પિક્ચર્સ યુ હેવ ડ્રોન મને બહુ ગમે છે તમે કેટલું સરસ દોરો છો અને કેટલું સરસ અંગ્રેજી શીખો છો તો આપણે આ ફર્સ્ટ એક્ટિવિટીમાં આપણે આ ચિત્રો દોર્યા બહુ સરસ તમે આ કામ સરસ કર્યું છે ચા થેન્ક યુ